એટલે મને છે ને પેલી હોલિવૂડની ફિલ્મો પણ મેં બહુ નથી જોઈ, પણ મારા ઘરમાં નાનપણથી જ પેલું આ એટમોસ્ફિયર ખૂબ હતું. બિકોઝ મારા પપ્પા થિયેટર કરતા મારા મમ્મી સંગીત સાથે જોડાયેલા હતા, એટલે મને નાનપણથી જ બધા પ્રકારના આર્ટ ફોર્મ સાથે ઇન્ટ્રોડ્યુસ્ડ હતો. મને બહુ જ એના ડીપમાં ખબર નહોતી, એટલે મેં હિન્દી ફિલ્મો ખૂબ જોઈ છે, જૂની હોય કે નવી હોય. પણ હમણાં હમણાં મને સ્પર્શી ગયું એવી એક જો ફિલ્મ હોય ને, એ મેં એક ઇંગ્લિશ ફિલ્મ જોઈ હતી જેનું નામ છે કિંગ રિચર્ડ, જેના માટે વિલ સ્મિથને બેસ્ટ એક્ટરનો ઓસ્કાર મળ્યો હતો. એ ફિલ્મમાં સેરેના વિલિયમ્સ અને વીનસ વિલિયમ્સ, જે ગ્રેટ ટેનિસ પ્લેયર્સ છે, એ લોકોના એના ફાધર એટલે કે કિંગ રિચર્ડ વિલિયમ, એના વિશેની વાત છે. અને એ ફિલ્મ આઈ થિંક બધા જ લોકોએ જોવી જોઈએ. બીજી જે એક એવી ફિલ્મ છે જેનું નામ છે ટ્રોય, જેમાં બ્રેડ પિટ છે. મને એ ફિલ્મ ખૂબ ગમે છે. એટલે આપણે ત્યાં બાહુબલી તો હમણાં 2015માં આવી, પણ ટ્રોય આઈ થિંક આજથી 15-20 વર્ષ પહેલાં એવા જ એક શક્તિશાળી માણસની વાત કરે છે. ટ્રોય ધ ટ્રોજન હોર્સ, જે આપણે ત્યાં આપણે આઈ થિંક ભણવામાં પણ આવતો હતો, કે જે કદાચ કોઈ VFX વગર જ એટલો બધો તાકાતવર એને બતાડ્યો છે કે જેની તમે કલ્પના ના કરી શકો. બીજી એક ફિલ્મ છે જે મને પર્સનલી ખૂબ સ્પર્શેલી છે, એ છે સ્વદેશ, શાહરૂખ ખાનની, આશુતોષ ગુવારીકરની. લગાન અગેઇન એક એવી ફિલ્મ છે જે મને ખૂબ ગમે છે. અને અત્યારે તો બીજી કઈ યાર, મને ગાઈડ પણ ખૂબ ગમે છે. એટલે આ અમુક એવી ફિલ્મો છે જે ઓલવેઝ મને વારંવાર જોવી ગમે. અને રોહિત શેટ્ટીની પણ કોઈ પણ સરસ ફિલ્મ હોય ને તો પણ યાર મને મજા આવે, કારણ કે આઈ બિલીવ કે એ બધા જ એઝ એન એક્ટર તમારે બધા જ ઓનર એક્સપ્લોર કરવા જોઈએ.